નમસ્કાર દર્શક મિત્રો, ચોપાટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. અને જ્યારે પણ આવા કોઈ કાર્યક્રમ આવતા હોય ત્યારે આપણને ઇંતજાર હોય કે કયો કાર્યક્રમ કઈ ચેનલમાં ક્યારે આવે છે અને હું જોવા બેસી છું. આપણે હવે એક કહેવાય ને કે ટીવીના જે પ્રોગ્રામો છે ને જીવનનો એક ભાગ બની ગયા છે. ભાગ એટલા માટે કે આપણે આપણું રોજિંદુ કામ, ઇવન હું તો ત્યાં સુધી કહું છું કે ધંધા રોજગાર, ગૃહિણીઓ હોય તો પોતાનું ઘરનું કે બાળકોનું કામ, આ બધું જ એરેન્જમેન્ટ એવી રીતે કરતા હોય છે કે મારે ફલાણી ચેનલમાં ફલાણો પ્રોગ્રામ જોવાનો છે અથવા તો ફલાણી ચેનલમાં ફલાણી સિરિયલ જોવાની છે. આટલું એક જીવનનો એક આ ભાગ આપણો બની ગયો છે. ને હું તો એમ કહું છું કે જીવનની એક જરૂરિયાત બની ગઈ છે. ને ઘરે ઘરમાં આ પોઝિશન છે, કોઈ એક બે ઘરની આપણે વાત નથી કરતા, પરંતુ સાથે જ મનોરંજનનો એકમાત્ર પર્યાય છે. આ વાત પણ તમામે સ્વીકારવી જોઈએ, કારણ ભાગદોડ ભરી જિંદગી છે, કાળઝાળ મોંઘવારી છે, અને એમાંથી જો તમારે મનોરંજન જોઈતું હોય ને એ પણ સસ્તું મનોરંજન જોઈતું હોય તો આ કેબલ ટીવી આપણને બહુ જ સસ્તું મનોરંજન આપે છે. પણ એને લઈને ટ્રાઈએ જે હવે ભાવ વધારાની વાત કરી છે, જે નવા નિયમની વાત કરી છે, અને ટ્રાઈએ જે અલગ અલગ પેકેજની વાત કરી છે, એ પેકેજની જો વાત કરીએ તો ખાસ ટ્રાઈએ પ્રત્યેક ચેનલ દીઠ પેકેજની MRP નક્કી કરી છે. અને એને જ લઈને જે કેબલ ઓપરેટરો છે એમને ક્યાંક એવું લાગ્યું છે કે આ ટ્રાઈએ જે નિયમો નક્કી કર્યા છે ખોટા છે, અને એની જ વિરોધમાં જે કેબલ ઓપરેટરો છે એમણે 29 ડિસેમ્બરથી રાજ્યભરમાં જે પે ચેનલોનું પ્રસારણ થઈ રહ્યું છે બંધ કરવાનો એક નિર્ણય કર્યો છે. કેબલ ઓપરેટરો પોતે ક્યાંક કહી રહ્યા છે કે આ જે ઓપરેટરો છે એ અને સહાયકો છે એમની સામે બેરોજગારીનો એક પ્રશ્ન વધશે. સાથે જ લોકો જે આ સસ્તું મનોરંજન મેળવી રહ્યા છે એ ટ્રાઈના નવા કાયદાથી ક્યાંક આ મનોરંજન મોંઘું બનશે, એક તરફ આવી વાત છે. બીજી તરફ ક્યાંક એવી વાત સમજાવવામાં આવે છે કે હવેથી આ ચેનલો સસ્તી થઈ ગઈ છે, તમારે ગમતી ચેનલ તમે પે કરો, બાકીના ચેનલ ના કરો. એટલે આ જે કંઈ ખુશી કંઈ ગમવાળી વાત છે, ક્લિયર શું છે આની પાછળ, ને એને જ લઈને ચોપાટ કાર્યક્રમમાં ચર્ચા રાખી છે. કારણ કે મેં અગાઉ કહ્યું તેમ કે તમે દરેક ચેનલો કે દરેક પ્રોગ્રામ કે દરેક ન્યૂઝ ચેનલો જુઓ છો, તો એના માટે હવે તમારે કયા પ્રકારની તૈયારી રાખવી પડશે, આ જ ચર્ચા કરવા માટે ખાસ જે કેબલ ઓપરેટર એસોસિએશન છે એના પ્રેસિડેન્ટ એવા દલસુખ પટેલને સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે. દલસુખભાઈ, આપનું સ્વાગત છે. અને સાથે જ વાઇસ પ્રેસિડેન્ટ કેબલ ઓપરેટર એસોસિએશનના આનંદ દોશી ઉપસ્થિત છે. આનંદભાઈ, આપનું પણ સ્વાગત છે. દલસુખભાઈ, 29 તારીખથી રાજ્યભરમાં પે ચેનલોનું પ્રસારણ બંધ કરવાનો તમારા જેવા તમામ એસોસિએશને નિર્ણય લીધો છે. હવે સવાલ એ છે કે ટ્રાઈ તો એમ કહે છે કે તમે જેટલી જે ચેનલ જોવી છે એના સાદી સમજ હું જે લોકોની સમજ છે એ આપને હું પૂછી રહ્યો છું, જે ચેનલ જોવી છે એના પૈસા ચૂકવવાના છે અને એનો રેટ ટ્રાઈએ ડાઉન કર્યો છે તો લોકોને સસ્તું મનોરંજન મળશે, એક ચર્ચા આવી છે. બીજી તરફ તમે આનો વિરોધ કરો છો, તમારા જેવા એસોસિએશન છે, તમારા જેવા જે આગેવાનો છે, તો આમાં ખરેખર ચિત્ર શું છે? આમાં ખાસ કરીને જે ટ્રાઈનો નિયમ 12 ડિસેમ્બર લાગુ થયો, ટેરિફ ઓર્ડર લાગુ થયો અને 29 તારીખથી લાગુ કરવામાં આવશે. 28 થી 12 વાગે જે ફ્રી ટુ એર ચેનલ લોકો જોઈ રહ્યા છે એનો પણ જે એક પણ પૈસાનો ચાર્જ લેવામાં નહોતો આવતો એ પણ આજે 130+ GST 154 રૂપિયા જેવો થઈ રહ્યો છે. આજે કસ્ટમરની વાત કરીએ તો કન્ઝ્યુમર્સને પણ આમાં કે ફાયદો દેખાતો નથી. આજે જોવા જઈએ તો અમે આ વિરોધ એટલા માટે કરી રહ્યા છીએ કે ટ્રાય જે બોર્ડ છે એ ખરેખર કન્ઝ્યુમર્સ માટે બનેલું છે, તો કન્ઝ્યુમર્સને જે ચેનલ અમે 400 થી 500 આજે ગામડાઓમાં 150 થી 200 રૂપિયામાં બતાવીએ છીએ, શહેરોમાં નાના મોટા અમે 250 થી 300 રૂપિયામાં બતાવીએ છીએ, તો આ જ ચેનલો જ્યારે ટ્રાયના કાયદા અનુસાર તે મનપસંદ ચેનલ લઈ શકશે તો સૌ પહેલાં તો ફ્રી ટુ એર ચેનલ જે લોકો જોઈ રહ્યા છે એ લોકોને 154 રૂપિયાનો તો આપવા જ પડે એમ છે. પછી મનપસંદ લેવા જશે તો 1 થી 19 રૂપિયા સુધીની ચેનલો એમને મનપસંદ રીતે એક મળશે. પણ આની અંદર ઘણી બધી તકલીફો નહીં, પછી આ 154 આપવાની વાત છે, 154 રૂપિયામાં બીજી પેકેજ તો હશે ને કે 154માં આટલી ચેનલો, 100, 125, 150 કેટલી ચેનલો મળશે? એમાં 100 ચેનલો છે, જે અમે 150 ચેનલો તો આમ પણ કેબલ ટીવી માધ્યમથી અમે પણ ફ્રી આપતા હતા. જે અમે આજ સુધી ચાર્જ લીધો છે કસ્ટમર પાસે એ લગભગ અમે પે ચેનલનો જ લીધો છે, કોઈ ફ્રી ટુ એર ચેનલનો લેવામાં જ નથી આવ્યો. આજે તો ફ્રી ટુ એર ચેનલના જે ગ્રાહકો છે એને પણ છેતરવાની વાત છે. બરાબર, એટલે માની લો કે મારા ઘરમાં અને મારા મેમ્બરો થઈને
માની લો કે સિલેક્ટેડ 7 કે 8 ચેનલ છે કે જે હું સિલેક્ટ કરું છું કે મારે 7 કે 8 જ ચેનલ જોઈએ છે, તો એના માટે કેટલું પે કરવાનું રહેશે? જેમ કે તમે 1919 રૂપિયાવાળી ચેનલ કરો તો એનો જીએસટી સાથે ભાવ લગાડો મિનિમમ 400 થી 500 રૂપિયા. એ પણ ઘરમાં બાળક હોય તો બાળકને એની ચેનલ લેવી હોય તો એ પણ લેવી પડે પોગો. એમ વૃદ્ધોને જોતી હોય ધાર્મિક ચેનલો, સ્પોર્ટ ચેનલો, યુવાનોને જોતી હોય ગીતો પિક્ચરોની ચેનલો જોઈએ, તો સામાન્યમાં સામાન્ય 100 ફ્રી ચેનલ ગણો, 78 પે ચેનલ ગણો, તો 178 ચેનલના પણ કમસે કમ 400 થી 500 રૂપિયા ભરવા પડશે. બરાબર છે. એટલે આ 130 પ્લસ જીએસટી એટલે 154 જે થાય છે એમાં મનપસંદ ચેનલ આવતી નથી? નથી, બિલકુલ નથી આવતી. એમાં એક પણ મનપસંદ ચેનલ, કોઈ પણ સ્ટાર હોય, ઝી હોય કે પછી ડિસ્કવરી હોય, કોઈની પણ સોની હોય, કોઈ પણ ચેનલ એમાં નથી આવતી. આનંદભાઈ આપનું શું કહેવું છે? ટ્રાઈ કોઈ પણ નિયમ બનાવે લોકોના હિતમાં બનાવતી હોય છે, લોકોને સસ્તું મનોરંજન મળી રહે એના માટે બનાવતી હોય છે. હવે જ્યારે આ કૂચવાડો પેદા થયો છે ત્યારે આપ શું કહો છો કે આમાં હવે જે સીધા ગ્રાહકો છે એટલે કે જે લોકો આ કેબલ નેટવર્ક ધરાવે છે, હવે એમને તકલીફ છે કે ઓપરેટરોને તકલીફ છે? સવાલ ત્યાં છે. એકચ્યુઅલમાં ઓપરેટરને તકલીફ છે કઈ રીતની કે ભાઈ અત્યાર સુધી જે એક પેકેજ સિસ્ટમ ફિક્સ હતું કે ક્રિસ્ટલ પેકેજ હોય કે રૂબી પેકેજ હોય કે જે પણ અલગ અલગ પેકેજ સિસ્ટમ હતા જેમાં આખા બધી પે ચેનલના ભેગા થઈને એક રેટ ચૂકવવામાં આવતો હતો, ફ્રી ટુ એરનો અલગથી કોઈ રેટ નહોતો આપવામાં આવતો. એ પેકેજ રિન્યૂ કરવાથી બધી પે ચેનલ આવી જતી હતી. હવે એવું થશે કે બધી પે ચેનલના અલગ અલગ પૈસા ચૂકવવાના અને દરેકે દરેક ઓપરેટરને દરેકે દરેક મેમ્બરને તમારે જોઈએ છે સોની, સોનીમાં તમારે આ બે જ જોઈએ છે તો એ બેનું રિચાર્જ કરવું પડશે અલગથી. બીજા બાજુના મેમ્બરે છે એને બીજી બે જોઈએ છે. દરેકને અલગ અલગ ઘરમાં પણ એક ઘરની અંદર બે સોનીની ચેનલ યા બે એન્ટરટેનમેન્ટ ચેનલ, બે ન્યૂઝની ચેનલ, બે સ્પોર્ટ્સની ચેનલ, બે આ દરેકના અલગ અલગ પૈસા ચૂકવવાના અને એ દરેકનો ભાવ અલગ અલગ. તો ટોટલ એ 154 રૂપિયા ફ્રી ટુ એરના ભરવાના જે ચાલુ થઈ જશે એ પહેલો બોજો, પ્લસ આ દરેક અલગ અલગ ચેનલ ભરીને બી અત્યારે જે કસ્ટમર 250-300 રૂપિયા આપીને કે 400 રૂપિયા આપીને બધી ચેનલનું બુકે જોતો હતો એના પડે હવે દરેક ચેનલના અલગ અલગ પૈસા આપવાથી જો એને જેટલી ચેનલ એને ઘરમાં બધાને મનોરંજન માટે જોઈતી હશે એના પૈસા વધારે આપવાના થશે. પ્લસ ઓપરેટર માટે આજ દરેકે દરેક ઘરદીઠ અલગ અલગ ચેનલ એક એક ચેનલને રિચાર્જ કરવી અને દર મહિને આ મહિને સ્પોર્ટ્સમાં મેચ નથી તો આ મહિને સ્પોર્ટ્સ ન ચલાવીને બીજી ચેનલ કરવી એવું અલગ 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 મૂકવું પડશે, એ પણ બહુ તકલીફવાળું કામ થશે. દરેક ઓપરેટરને પોતાનો ટેકનિકલ પાવર, મેન પાવર વધારવો પડશે આના માટે અલગથી. ગામડાઓમાં ફેઝ 3-4માં, સિટીમાં તો ચલો બધા કરી પણ લેશે કદાચ, પણ 3 અને 4 ફેઝ કહેવાય જે ગામડાઓ કહેવાય ત્યાંના ઓપરેટર એટલા બધા લિટરેટ નથી કે એટલા બધા હોશિયાર નથી કે જે લોકો આ દરેકે દરેક ચેનલનું આવી રીતે ઓનલાઈન પોર્ટલ ઉપર રિચાર્જ કરશે અને બધાને આ પ્રમાણે ટાઈમ ટુ ટાઈમ ચેનલ બતાવી શકશે. અને ગામડામાં જે આ 154 રૂપિયા જે ભરવાના આવ્યા છે અત્યાર સુધી 150 રૂપિયા કે 200 રૂપિયામાં બધી પે ચેનલ સાથે એ લોકો બતાવતા હતા, જ્યારે હવે ટ્રાઈ આ નવા નિયમમાં ગામડા માટે કે સિટી માટે બધા માટે એક જ રેટ કરી નાખ્યો છે. માટે બધાને આજ ડીશ ટીવીમાં પણ આ જ રેટ હશે, ઓપરેટરને પણ આ જ રેટ હશે, એટલે બધાને એક જ રેટથી આપવું એ બહુ મુશ્કેલ પડશે. બિલકુલ આનંદભાઈ, સવાલ એ છે કે બધું સમૂહ સુત્રું ચાલતું હતું આપ કહો છો એ પ્રમાણે, ગામડામાં 150-200 રૂપિયામાં બધી ચેનલો મળતી હતી, સિટીમાં 250-300 કે 350 મળતી હતી, તો પછી ટ્રાઈનો આ જે કાયદો લાવવા પાછળનું કારણ આપને શું લાગે, શું હોઈ શકે? એકચ્યુઅલી કાયદો લાવવા પાછળનું કારણ ટ્રાઈનું વ્યક્તિગત એવું માનવું છે કે આ દરેક ચેનલ જેને જે જોવી એના માટે અમે લોકો અલગ રેટ કરી રહ્યા છીએ, પણ ટ્રાઈ એ આનું થોડું ટ્રાએ થોડો વધારે અભ્યાસ કરવાની જરૂર હતી, આ સર્વે કરવાની જરૂર હતી અને આ ઇમ્પ્લિમેન્ટ કરવામાં થોડીક ઉતાવળ કરી નાખી લાગે છે. કદાચ સારો નિયમ સારો હોય પણ એને બરાબર રીતે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે થોડો એમણે સર્વે કર્યો હોત અને ઓપરેટર્સ, એમએસઓઝ અને બ્રોડકાસ્ટર્સ બધાની વચ્ચેનો એક સારો રસ્તો કાઢ્યો હોત અને ફેઝ 1, 2, 3, 4 જેમ ડિજિટલ કરવામાં એ લોકોએ ફેઝ 1, 2, 3, 4 કર્યા હતા. પહેલાં પહેલાં એ લોકોએ સૌથી પહેલાં મેગા સિટીઝને કર્યું, પછી એ લોકોએ સેકન્ડ નંબર ઉપર સેકન્ડ ફેઝમાં કર્યું, પછી થર્ડ ફેઝને છેક છેલ્લે ચોથા ફેઝમાં બધા ગામડાઓને કર્યા. એવી રીતે જો ફેઝ વાઇઝ કરત તો વધારે સારું ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકે આ વસ્તુનું. બિલકુલ દર્શકભાઈ, ઓપરેટરોની વાત કરીએ તો જે ઓપરેટરોનું જે આનંદભાઈએ બહુ સરસ વાત કરી કે ઘરદીઠ એક ટાઈમ ટેબલ બનાવવું પડશે, મેન પાવર વધારવો પડશે, ટેકનોલોજી જોઈશે. ચલો એક સમય માની લો કે સિટીના જે ઓપરેટરો છે કદાચ મેનેજ કરે, મુશ્કેલ છે જો કે મેનેજ કરે મુશ્કેલ છે, જે ગામડાના ઓપરેટરો છે અશક્ય છે, તો ટ્રાઈએ આ વિચાર કર્યો હશે કે કેમ અથવા શું માનવું છે આપનું?
આની અંદર સાહેબ ખરેખર ટ્રાઈને જે રીતે એનજીઓને સાંભળવી જોઈએ, એલસીઓને સાંભળવા જોઈએ, કન્ઝ્યુમર્સને સાંભળવા જોઈએ, એ દિશામાં આખા ભારત વર્ષની અંદર એમણે ક્યાંય કામ કર્યું નથી. ફક્ત એમણે ટૂંકા સમયની અંદર આ એક જ મહિનામાં કાયદો બેસાડી દેવો અને લોકોને ગેરસમજથી એક જાહેરાતની અંદર એમ કહેવું કે અમે સસ્તું ગ્રાહકો માટે કામ કરી રહ્યા છીએ, એ વાત તદ્દન ખોટી છે. કેમ કે ગામડાનો જે રીતે થયું એ રીતે ગામડામાં કોઈ ટેકનિકલ લોકો જ નથી, એમની પાસે કોઈ એવા સાધનો જ નથી, તો એ લોકો આ કામ કરી જ નહીં શકે અને એ મોટી સંખ્યામાં છે. અને ખાસ કરીને કન્ઝ્યુમર સાથે જે રીતે અત્યારે દ્રોહ થઈ રહ્યો છે એ એવા પ્રકારનો છે કે 150 થી બંધ જો ખેડૂત મજૂર શું ચૂકવી શકે. આજે એને અને તમે મોટા બંગલાને ઉદ્યોગપતિને એક સરખા કેવી રીતે આંકી શકો? આજે પેલો ઉદ્યોગપતિ તો 800 રૂપિયા એક ટીવીના ભરી દેશે, પણ મજૂર વર્ગમાંથી આવેલા માણસો આજે 200 રૂપિયા મનોરંજન માટે માણી ન શકે તો એ બહાર નીકળશે, અને બહાર નીકળશે તો રસ્તા ઉપર ન્યુસન્સ કરશે, એ સારો ક્રિમિનલ રેટ વધશે, પણ એના કારણે ગરીબોને તકલીફ પડશે, મનોરંજન છીજમાઈ જશે. એમની પાસે ફક્ત એક આ ટીવી છે કે જે મનોરંજન લઈ શકે, બાકી એની પાસે કશું છે નહીં. ચલો, બિલકુલ મુશ્કેલી ચોક્કસ જે પ્રમાણે આપ કહી રહ્યા છો એ પ્રમાણે લોકોને તો પડશે જ, કારણ કે એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ વધારો, રાંધણ ગેસના ભાવ વધારો, અને હવે પાછું જો આ કેબલ ટીવી માટે પણ જો તૈયાર રહેવું પડે તો મારા ખ્યાલથી કદાચ છે કહ્યું કે બંગલાવાળા કે જે ઉદ્યોગપતિઓ છે એમને શાંતિ, પરંતુ મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગ હોય તો આ બોજો ચોક્કસ પડે. આગળ ચર્ચા કરીશું કે માની લો કે ટ્રાઈ આના નિયમો રાખે છે તો કેબલ ઓપરેટરોની રણનીતિ કયા પ્રકારની રહેશે અને લોકોને આમાંથી કયા પ્રકારનો ઉકેલ પસંદ આવશે એ પણ જોવાનું રહેશે. આ ચર્ચાને આગળ વધારીશું, બ્રેક બાદ જોતા રહો ચોપાટ. વેલકમ બેક. ચોપાટ કાર્યક્રમમાં અગત્યની ચર્ચા ચાલી રહી છે, કહીં ખુશી કહીં ગમ. ક્યાંક આપણને એમ છે કે ચલો આપણા માટે સસ્તા પેકેજ કેબલ નેટવર્ક માટે આવી રહ્યા છે અને મનોરંજન હજુ પણ સસ્તું થશે. નો ડાઉટ જીવનનો એક ભાગ છે, કદાચ પૈસા ચૂકવવા પડે તો પણ લોકો તૈયાર એટલા માટે છે કે બહાર પણ મનોરંજન એટલું સસ્તું નથી. તમે મોલ કે મલ્ટીપ્લેક્સમાં જાઓ તો તમે જવા આવવાનું રેટ જુઓ, ભાડું જુઓ, ત્યાં ગયા પછી નાસ્તા પાણી ના છુઓ, અને ખરીદીની વાત તો કદાચ આપણે સાઈડમાં રાખીએ છીએ. એટલે મધ્યમ વર્ગ કે એનાથી નીચેનો વર્ગ છે એને બિલકુલ પોસાય એમ નથી. તો આ જે હવે ફેરફાર ટ્રાઈ દ્વારા આવી રહ્યા છે એને સમજવાનો પ્રયાસ ક્યાંક ચોપાટ કાર્યક્રમમાં કરવો છે, અને એટલે જ જે કેબલ ઓપરેટર એસોસિએશન છે એના પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ એવા દલસુખ પટેલને આનંદ દોશીને બોલાવ્યા. દલસુખભાઈ, સવાલ એ છે કે જે સ્ટાર ચેનલ છે કે ઝી છે કે સોની છે, ઘણી બધી ચેનલો એમની છે, તો જે સ્ટારની જે ટોટલ 30 થી 35 ચેનલ હોય કે 28 હોય કે જે કંઈ હોય એવી રીતે ઝીની પણ હશે, તો એમાં અત્યારે આપ કઈ રીતે આ ચેનલો બતાવો છો અને આવનારા સમયમાં એમાં કયો ફરક પડશે? આની અંદર એવું છે અત્યારે કે હાલમાં અમે જે રીતે બતાવી રહ્યા છીએ ડબ્બાની તરીકે બતાવી રહ્યા છીએ કે ઝીનું પેકેજ હોય કે સ્ટારનું પેકેજ હોય તો એનું એક MSO જોડે નક્કી થયેલું હોય છે. એ પ્રમાણે બંનેની સહમતિથી જે ભાવ નક્કી થયો એ પ્રમાણે બધું બલ્કમાં બતાવીએ છીએ. પણ આજની મુશ્કેલી એ છે કે ટ્રાય એક ચેનલ માટેનો ભાવ નક્કી કરે છે અને બ્રોડકાસ્ટર એની જાહેરાત જે ટીવીમાં બતાવી રહ્યા છે 5-6 ચેનલોનું એવું પેકેજ પોતે બનાવીને મૂકી રહ્યા છે. તો એક બાજુ એવું લાગે છે કાયદાનો દ્રોહ પણ કરી રહ્યા છે અને 6 ચેનલ ફક્ત 49 રૂપિયા સ્ટારવાળાની. હવે મારે 6 ચેનલમાંથી એક જ લેવી હોય તો મારે એની 6 લેવી કે 1 લેવી? તો મને એક ચેનલ 19માં પોસાય પણ 6 કઈ રીતે હું 49માં લઉં? પણ જબરજસ્તી એ 6 લઉં તો જ મને પેલી 1 મળે, એવું અત્યારે એ એડ દ્વારા સાબિત કરી રહ્યા છે. અને કન્ઝ્યુમર્સને આ કોઈ પણ સમજ નથી આવતી કે ભાઈ અમને આ કઈ રીતે છેતરવામાં આવી રહ્યા છે. ઝીનું પેકેજવાળા એનું કામ કરી રહ્યા છે, સોનીવાળા એનું કામ કરી રહ્યા છે, સ્પોર્ટ ચેનલવાળા એનું કામ કરી રહ્યા છે. બધા જ ગ્રાહકો પાસેથી કેમ મોટી આંકડામાં રૂપિયા કઢાવવા એને જ તાલાવેલીથી કામ કરી રહ્યા હોય એવા દિશામાં આ કામ કરતા હોય એવું લાગી રહ્યું છે. આનંદભાઈ, આ તો થઈ કેબલ ઓપરેટરોની વાત, ટ્રાયની વાત, હવે જે ચેનલોની વાત કરીએ તો ચેનલોની આમાં શું ભૂમિકા છે અથવા એમનો શું રોલ છે, એમનો કયા પ્રકારનો સપોર્ટ છે, એમનું વલણ શું છે? એ બ્રોડકાસ્ટર લેવલ ઉપર ટ્રાય જોડે એ લોકોએ શું કેમ કે સૌથી વધારે ડિસ્કશન બ્રોડકાસ્ટર જોડે થઈ છે ટ્રાયની, એવું અમને લાગી રહ્યું છે. રાઈટ, કેમ કે MSO ને કેબલ ઓપરેટર કન્ઝ્યુમર્સની અંદર આની અંદર કોઈ રોલમાં લીધા નથી લાગતા, નહીતર આ લોકો કોઈ પણ આ રીતે માને નહીં.
અત્યારે બ્રોડકાસ્ટર્સને જે પેકેજ સિસ્ટમમાં પૈસા ઉચ્ચક મળતા હતા એમાં એવું હતું કે જ્યાં જેવી ટીઆરપી એ પ્રમાણે બ્રોડકાસ્ટર્સને ડીલ કરવી પડતી હતી. જ્યાં ટીઆરપી સારી જે ચેનલ કંપનીની હોય એની જોડે એમને એમના રેટમાં કામ કરવું પડતું હતું. જો ટ્રાઈ જોડે એમને એવા સેટ એવી એમને સજેશન આપ્યા હોય તો ટ્રાઈને કહ્યું હોય કે ભાઈ અમને ઓલ ઇન્ડિયા એક રેટ કરી આપો જેથી કરીને બધી જગ્યાએ એ લોકો એક સરખો રેટ લઈ શકે, તો એમની ઇન્કમ આમાં સૌથી વધે એવું લાગી રહ્યું છે. બિલકુલ, પણ જે ગામડાના રૂરલ એરિયા છે એમાં અન્યાય થાય એ 100% એને લઈને 100%. એટલે બ્રોડકાસ્ટર્સ તો એમના કસ્ટમર બેઝથી ગણતરી કરે છે કે અમને ઓલ ઇન્ડિયાથી જે અત્યારે પેઆઉટ આવે છે એનાથી સીધું 4-5 ગણું પેઆઉટ મળવા માંડશે જો આ નિયમ લાગુ થઈ જાય તો. બ્રોડકાસ્ટર્સની જે બધી ચેનલ્સ બતાવવામાં આવે તો એમને અત્યારે મળે એનાથી 5 ગણું પેઆઉટ મળવા માંડશે એવું લાગે છે. ચલો, આ જે કેબલ ઓપરેટરો છે ને એમના જે ક્લાયન્ટ છે, કસ્ટમરો છે, એમના પર આની અસર હવે આવનારા સમયમાં આપ શું જોઈ રહ્યા છો? આફ્ટરઓલ ક્લાયન્ટ જ એટલે કન્ઝ્યુમર, જે લાસ્ટ માઇલ કન્ઝ્યુમર છે એ જ હેરાન થશે. કેમ કે કન્ઝ્યુમર્સને પોતાને પહેલાં તો આ વસ્તુની સમજ આપવા માટે આ લોકોએ 2-4 મહિના માટે આખું એક એનું અલગ કેમ્પેન ચલાવવું જોઈએ. કન્ઝ્યુમર્સની પોતાની રજામંદી બી જાણવી જોઈએ, સર્વે પણ કરવો જોઈએ જેથી કરીને જ્યારે આ ઇમ્પ્લિમેન્ટ થાય ત્યારે કન્ઝ્યુમર્સને ખબર હોય કે હું આ 2 ચેનલ જોઈશ તો આટલા પૈસા આપીશ, આ જોઈશ આટલા રૂપીસ. અત્યારે તો કેવું આવે છે, સ્ટારની ચેનલ્સ જુઓ 49 રૂપીઝમાં, ઝીની ચેનલ્સ જુઓ 25 રૂપીઝમાં, પણ કેટલી ચેનલ્સ અત્યારે અમે લોકો સ્ટારની 30-35 ચેનલ બતાવીએ છીએ આ પેકેજમાં અમારા, જે અત્યારે અમે લોકો ફિક્સ પૈસા લઈએ છીએ એમાં. એના બદલે હવે ખાલી 6 ચેનલનું એક નાનું બુકે સ્ટાર આપી રહ્યું છે જેના 49 રૂપીઝ લે છે. કસ્ટમરને એવું સમજાવવા જઈએ, કસ્ટમર કે સ્ટારવાળા તો એડમાં બતાવે છે કે અમારું સ્ટારનું પેકેજ 49માં આવશે, તો તમે કેમ એવું કહો છો આટલી જ આવશે? અચ્છા, એ જે 6 ચેનલ છે એ ચોઇસવાળી છે કે એ લોકો કહે છે એ પ્રમાણે? ના, એમના પેકેજમાં છે એ જ આપવાના. અચ્છા, અને આપ જે બતાવો છો એ? અમે તો બધું આખું પેકેજ બતાવીએ છીએ અત્યારે, સ્ટારમાં સ્ટારની બધી ચેનલો બતાવીએ છીએ અમે લોકો એક ફિક્સ રેટથી. અને ભલે હવે જે 6 ચેનલ એ લોકો આપશે એ 49માં મળશે. ચલો, આ બધાની પાછળનું કારણ શું, આ નવા કાયદાનું કારણ શું શું હોઈ શકે આની પાછળ? આઈ થિંક કે જે બ્રોડકાસ્ટર્સ છે એ લોકોને એવું હશે કે ભાઈ આઉટકમ આપણું વધી જાય ચેનલ્સનું, એના માટે આ ટ્રાઈ જોડે એ લોકોએ સજેશન આપીને ટ્રાઈ જોડે આ નિયમ લગાવ્યો હોય. બરાબર. હવે માની લો કે જે દલસુખભાઈ 29 તારીખથી આજે ટોટલ જે પ્રસારણ બંધ કરવાની વાત કરી છે પે ચેનલોનું, આવું ડિસિઝન લેવાની જરૂર શા માટે પડી? અને આફ્ટરઓલ તકલીફ તો તમારા કસ્ટમરને ક્લાયન્ટને જ પડવાની છે. જી, એનું ખાસ કારણ એ છે કે ટ્રાયના નિયમ મુજબ જો અમે રાતોરાત આ બધી જે ટેકનિકલ સુવિધા છે ઊભી નથી કરી શકવાના, આજે અમને પણ જ્ઞાન નથી, અમે સર્વિસ આપી છે નીચે સુધી તો અમને પણ જ્ઞાન નથી કે અમારે આ કઈ રીતે ચેનલની સુવિધાઓ બધાને આપીએ કે કઈ. હવે વાત એમ છે કે આ ટ્રાયે જે નિયમ બેસાડ્યો છે એ જો થોડુંક સુધારા કરીને બનાવ્યો તો, લોકોને જાગૃત કરીને બનાવ્યો તો વાંધો નહોતો. સુધારા કે જાગૃત, અને સુધારા તો કયા સુધારા? સુધારા એવો હોવા જોઈએ કે કન્ઝ્યુમર્સને બિલકુલ એવી રીતે ધ્યાનમાં જ નથી લીધા કે આ એને એક ચેનલ કેટલા પડશે અને એને આખું પેકેજ છે કેટલા પડી રહ્યું છે. આજે જે 800 થી 1100 રૂપિયા આ બધી અમે હાલમાં જે ચેનલ બતાવીએ એ ગામડાવાળાને કે મજૂરને કે ઝૂંપડપટ્ટીમાં રહેતો હોય એને 800 થી 1100 ભરવાના છે. અને આના કારણે અમે કન્ઝ્યુમર્સ માટે પણ લડી રહ્યા છીએ, એલસીઓની પણ લડાઈ છે કે એ જે મહેનત કરે છે એનું જે સાધન લાગ્યું છે એની જે ટેકનોલોજી છે ખોદના પૈસે સ્વરોજગારી મેળવી છે, તેમ છતાં એમને જે રૂપિયા આજે મળતા હતા એમને જે કમિશન મળતું હતું એમાં 50% ઘટાડો થાય છે. તો રોજગારી અમારી 50 લાખ લોકોની છે આની અંદર, ગુજરાતની અંદર લાખો કેબલ ઓપરેટર છે, તો એ બધાની રોજગારીનો પણ પ્રશ્ન. જ્યારે મોદી સાહેબ એમ કહેતા હોય કે અમે રોજગારી આપીશું તો એની જગ્યાએ આ તો જે લોકો સ્વરોજગારી મેળવી છે એની પણ છીનવાઈ રહી છે. તો આજે અમે એના માટે થઈને ખાસ કે આંદોલન એ રીતે કરવા માગીએ છીએ કે ભાઈ 28 તારીખે જો આ પે ચેનલો આ રીતે બંધ કરવામાં આવશે અને ફ્રી ટુ એર ચેનલો પણ બંધ કરવામાં આવશે તો અમે પણ એનો બ્લેકઆઉટ કરીશું, લોકોને જાગૃત કરીશું અને લોકો વચ્ચે જઈને અમે સમજાવીશું કે આ બંને પ્રસારણ બંધ રહેશે. પ્રસારણ ક્યાં સુધી? અનિશ્ચિત કાળ સુધી, જ્યાં સુધી સરકાર આ બાબતમાં દરેકને ન્યાય નહીં આપે, કન્ઝ્યુમર્સને ન્યાય નહીં આપે, એલસીઓને ન્યાય નહીં આપે. માની લો વચલો રસ્તો કાઢીને તમને સમય આપે છે, તમારી સિસ્ટમ સેટ કરવી હોય તો તમને 1-2 મહિનાનો સમય આપવામાં આવે છે અને ફેબ્રુઆરી કે માર્ચથી લાગુ, તો તૈયાર છો કે ના? પણ એમાંય પણ જે સુધારા કરવા જોઈએ, એલસીઓને જે લાભ થવો જોઈએ, ગ્રાહકોને જે નુકસાન થઈ રહ્યું છે પેમેન્ટમાં એમને પણ ફાયદો થવો જોઈએ, તો ચોક્કસ જો એ કામ સુધારવા. ખબર નથી પડતી દલસુખભાઈ, આ ગ્રાહકોના ફાયદાની વાત થાય છે કેબલ ઓપરેટરોના, બંનેનું. એલસીઓ પણ છેલ્લા 30 વર્ષથી
આ ધંધામાં પોતાના પૈસા નાખીને પોતે તંતોડ મહેનત કરીને આ ધંધો ઊભો કરેલ છે. દરેક વસ્તુ ટેકનિકલ કેબલથી લઈને બધું એનું જ છે અને નિર્ણય કરે છે બ્રોડકાસ્ટરને ટ્રાય. તો તમે પહેલાં એલસીઓને તો સાંભળો કે ભાઈ આ તમારી વસ્તુ છે, તમારી સર્વિસ છે, તમે શું લેશો, કેવી રીતે લેશો એ. આનંદભાઈ આપનું શું કહેવું છે? માની લો કે ટ્રાય કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નથી, તો લડત આપના જે તમામ એસોસિએશન છે કેબલ ઓપરેટર કયા પ્રકારની રહેશે? દરેક ઓપરેટરને ભેગા રાખીને ચાલીએ છીએ, ઓલ ગુજરાતના અને ઓલ ઇન્ડિયાના. અત્યારે તો આખા ભારતના દરેક કેબલ ઓપરેટર એકબીજાના કોન્ટેક્ટમાં આવી ગયા. આ ટ્રાયના નિયમની સામે બધાને તકલીફ છે એટલે બધા ભેગા થયા છે. માટે બધા એકબીજા જોડે, બધા મહારાષ્ટ્ર કેબલ ઓપરેટર એસોસિએશન હોય કે નાગપુરમાં હોય કે રાજસ્થાનમાં હોય, બધા એકબીજા જોડે રોજ ચર્ચા વિચારણા કરી રહ્યા છે. દરેક ભેગા થઈને ઓલ ઇન્ડિયા નક્કી કરીને આનો સારામાં સારો જે રસ્તો નીકળતો હોય એના માટે અમે લોકો પ્રયત્નશીલ છીએ. અમારે પણ મનોરંજન બંધ કરીને અમારું પણ રોજગાર કે ચાલવાનું નથી. અમારે પણ આ બિઝનેસ ઉપર ચાલીએ છીએ, માટે આ બિઝનેસ ચલાવવાનો છે. પણ કંઈક નિયમમાં કંઈક ફેરફાર કરે, સારો રસ્તો કાઢે, જેથી કન્ઝ્યુમર્સ અને કેબલ ઓપરેટર્સ બધાનું સચવાઈ જાય એવું કંઈક અમે લોકો ટ્રાયને અપેક્ષા રાખીએ. ચલો બિલકુલ, એક સારી વાત આ બંને મેમ્બરો તરફથી એ જોવા મળી છે કે હજુ પણ કોઈ રસ્તો જો નીકળે ને ટ્રાય તરફથી કોઈ કોમ્પ્રોમાઇઝ જેવું થતું હોય તો ચોક્કસ કેબલ ઓપરેટરો અને જે લોકો આ એમના ક્લાયન્ટ છે, કસ્ટમર છે, એને પણ સીધો ફાયદો થવો જોઈએ. સવાલ એ છે કે એક તરફ ટ્રાય કાયદાનું નવા કાયદા બહાર પાડે છે, બીજી તરફ કેબલ ઓપરેટરો તમામ જે આ વિરોધ કરી રહ્યા છે, ત્યારે હજુ જે આ કેબલ ઓપરેટરો પોતાની વાત રજૂ કરી રહ્યા છે એમ ટ્રાય પણ પોતાની વાત ક્લિયર કરશે અને એમાંથી ચોક્કસ ડિસિઝન તમામ કેબલ ધારકોએ લેવાનું રહેશે. ચર્ચાનો એ સમાપન કરીએ છીએ. દલસુખભાઈ અને આનંદભાઈ આપ બંને ઉપસ્થિત રહ્યા ચોપાટ કાર્યક્રમમાં, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ચોપાટ કાર્યક્રમમાં આજની ચર્ચા ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.